યે ડેરો બધેને રામ રામ સીતારામ, જય જવાન જય કિસાન જય માતાજી અને બધેને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને. હંમેશા દ્વારકાવાળો હંમેશા બધાને ખુશ રાખે, તો કાયમની જેમ ગામડાની ફિલ્મ કરી દે. ચાલ, આજની ફિલ્મ એટલે મોસમ બગડાટ્યો, આપણે આ બીજો લો આપણે આ ખેતરમાં ચણા કાઢવાના છે. આજે 5 વીઘા હે, એમાં ચણા કાઢવાના હે. અખતરા કર્યા હતા ને એવું બધું હતું, કેવા કૂતરે તે આગળ જઈને બધું જોઈએ. અને બાકી તો રાબેતા મુજબ સવાર ગામડાની કરાગરે વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મ દે તું ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. ફરીમાં ઘઉં પડ્યા હતા એ ઢારિયામાં નાખી દીધા હે, કારણ કે ભાવ શેની લેવાલી શેની ને એવું છે. ઘડીક વાર ઘઉં સૈમક્યા હતા, પાછા હેઠા બેસી ગયા છે ને એવું બધું છે, એટલે આગળ ભરી દીધા હે તોરી વ્યવસ્થિત. એટલે ઘઉંનો ઉતારો આપણો 42 મણ જેવો વીકે આવ્યો છે. અને ઓલા ખેતરમાં આપણે ચણા 23 મણ કા 25 મણ થાય એવું છે. હવે હાચું તો કાંટે સડે પછી ખબર પડે, પણ અંદાજ આવી ગયો છે. અને હા, જૂના મિત્રો હોય ને તો લાઈક ભૂલી જાઓ છો, લાઈક કરી દો પહેલાં. અને નવા મિત્રો હોય ને તો ભાઈ ખેડૂતની ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બને તો શેર કરો ભાઈ મિત્રો. તો હા, હાલો હવે ફિલ્મમાં તો બીજું તો આપણે છોકરાઓ સ્કૂલે ગયા રાબેતા મુજબ, અને કામકાજમાં તો 5 વીઘામાં આજ બપોર સુધી ખરું ધોમધોકારવાનું છે એવું છે બધી ચણાનું. અને કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બધાને જય મહાદેવ. બાકી તો રાબેદા મુજબ જે હાલતું હોય સીતારામ સીતારામ બાય જો ચા પાણી પી લેતા શિરામણ નત કરું. અમે આજ સોમવાર રહ્યા છે, સોમવાર વ્રત. બાકી જો જય શ્રી કૃષ્ણ. મજામાં હું છે ખાવાની મજા આવે. શાકભાજી લઈ આવો, પડકારો આવ્યો છે શાકભાજી વાળાનો. નક્કી થાય બધું, ગઠબંધન થાય હું લેવું હું કરવું. મિત્રો પહોંચી ગયા આપણા ધંધે એટલે ખેતીવાડી.com. પણ અટાણમાં કામકાજ નહીં હાલે. જો થ્રેસર આપણું પૂગી ગયું, ખરી તૈયાર છે, બુંગળ પથરાઈ ગયું છે, કાકરા વીણાઈ ગયા હે, ગોવિંદભાઈની આવી ગયા હે. રામ રામ. હું ગયા ફ્રી બધું હાલશે નહીં અટાણમાં કઈ હાલશે. કઈ ગયા રોજ જઈએ જરાક. કાશ થા થોડી આગલા ફૂકાઈ ગયેલા હાલશે. બાકી જો ખેતરું બધા ખાલી થઈ ગયા, તલ વવાવા માંડ્યા. મિત્રો આપણે થ્રેસર તો શું કહેવાય કે લગાડી દીધું છે, હવે એના જેક ને એવું બધું મારવાનું છે. આપણે ભૂર પવન સાઈડ ઉપડી રાખી છે, સવારમાં લગભગ ભૂર પવન જ હોય સવારથી 2-2.5 વાગ્યા સુધી, અને પછી ઝાકરી વરે ને એવું હોય બધું. એટલે આપણે જોકે 12 વાગ્યા કામ પૂરું થઈ જાય, પણ આ 2 દી બહુ હેરાન થયા. આમ મોટું માર્યું હોય ને પછી ઝાકરી વરે થી બધું માથે આવે, કઈ બખર વાય ને એવું બધું 2 દી બહુ હેરાન કર્યા. એટલે ખેતીમાં એવું બધું પિંજણું હાલતી હોય. પછી હવે જો આ ટ્રેક્ટર તૈયાર છે, ઉયા જોડે
અહીંયા આપણે 5 વીઘામાં 40 ભર થયા, એટલે તારણોમાં અહીંયા વધારે ભર થયા. પહેલાં આપણે 12.5 વીઘામાં 81 ભર થયા હતા, અહીંયા આપણે 5 વીઘામાં 40 ભર થયા, એટલે એ એક ફરક દેખાણો છે. બાકી હવે હાલો મારો જમ્પ. હાલો મિત્રો, કામગીરી થઈ ગઈ છે સ્ટાર્ટ, અને અહીંયા આપણે રાખી દીધું છે ટેલર, એટલે ડાયરેક આપણે છે ને ઓલી વાડીએ ઉગાડી દઈએ. રામ રામ, આમ જો તો મોટું મલકાવે હો. હું કે સણા હારા થઈ ગયા, અમાર ગોવિંદ બીતો તો કા ગોવિંદ કે ચણા નબળા રહે એ કે. એટલે મિત્રો નબળા જ કહેવાય ચણા તો, પણ આ વર્ષે થોડુંક વાતાવરણ ને એના હિસાબે, બાકી દોઢખાંડી ચણા તો થવા જ જોઈએ. કારણ કે ભાવતાલ આપણે ભાવતાલનું નથી જોવાનું, આપણે ઉત્પાદન વધારવાનું. ભાવ તો ખબર જ છે, આગળ વાત કરી તે પ્રમાણે કે ખરામ આવે તો અહીંયા ભાવ ડીમ જ હોય, પણ આપણે ઉત્પાદન વધારે જવું, બીજું શું હોય કા ગોવિંદા. ચણા સારા થયા છે, ન્યાય હવા ખાંડી તો ઉતારો આવ્યો છે, અને હવે વાત કરવાની તો કે અહીંયા આપણે ચણા તોરી લીધા છે અને હવે ભરવાના, હમણાં લેવાલી છે એની ઉતારણીની રજા આવે છે. અને આમે પહેલેથી હેલું આવે છે ને કે ખરામાં મોલ આવે ત્યારે ભાવ થોડાક ઓછા હોય ને લેવાલી ઓછી હોય, એટલે આગળ આપણે રૂમમાં ભરી દેવાના છે. એટલે ચણા તોરાઈ ગયા છે, અને આપણો આંકડો આ વર્ષનો 65 ચણા હતા, તેમ છતાં આપણે 25 ખાંડી 25 મણનો ઉતારો રહ્યો છે વીઘા દીઠ, એટલે ખૂબ સારા કહેવાય. અને જો વાતાવરણ અને વાતાવરણ સારું રહ્યું હોત, આપણે ઠંડીનો માહોલ રહ્યો હોત, તો વધારે ઉત્પાદન મળત. તો હવે તારણ કાઢીએ તો 2.5 વીઘામાં આપણે નબળું રહ્યું છે. બધેથી 65 ચણા વાવ્યા હતા આપણે દંતારેથી, એમાં બહુ નબળું રહ્યું છે, એમાં 1.5 ખાંડી જ આપણે ચણા થયા છે. બાકી આ 2 ખેતરે વટક વારી દીધી છે, એક્ઝેક્ટ સરેરાશ 25 ખાંડી આપણે 25 મણનો ઉતારો આવ્યો છે. અને બાકી જો તોરાઈ ગયા છે, અને હવે આજે હારવાના છે, રૂમમાં મૂકવાના છે. ટોટલ આપણે 200 કટા થયા છે 50 કિલોની ભરતીના, એટલે 25 ખાંડીનો આશરો આવ્યો છે. આ રિઝલ્ટ રહ્યું છે આ વર્ષનું આપણું ચણાનું. ઓલે વર્ષે આપણે ધાણાનું કીધું હતું, ને એના આગલે વર્ષે આપણે તુવેરનું કીધું હતું, એટલે 65 ચણામાં આપણે રિઝલ્ટ સારું મેળવેલું છે. તો હવે બાકી તો જો અત્યારે મોઢા બાંધે છે ગોવિંદભાઈની, પછી સાંજે ટેલર દ્વારા આપણે આપણો નવો ગોડાઉન બની ગયો છે, તો રૂમમાં મૂકવાના છે. અને આમ પણ આપણે 2-3 દિવસ આપણે ચણા અહીંયા રાખ્યા હતા, એટલે ટૂંકમાં ઉકાઈ જાય, બહુ બગાડની શક્યતા ઓછી રહી. અને બાકી જો આપણા મિત્ર જયંતિભાઈ આવ્યા છે વાડીએ પ્રોગ્રામ માટે, પ્રોગ્રામ એટલે કે હમણાં અમે રીલું મૂકીએ છીએ જયંતિભાઈની શરૂઆત છે, અને રીલું મૂકીએ છીએ એટલે લલકારીએ 2-3 ગીત બરાબર ને જયંતિભાઈ. અરે ફૂલ સપોર્ટ, એ ભાઈને યુટ્યુબમાં ચેનલ ખોલવાની છે, એટલે તમને ફૂલ સપોર્ટ છે. આમાં પાછું આગળ વાડીએ જઈને લલકારીએ બરાબર, ગાયક કલાકાર સારા છે, એટલે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અને હા, હવે પછી આપણે ચાલુ થાય ખેતી આપણી, થોડીક 15 દી ખારી ઉડવા દેવી જો હે, કોણ કાંઈ ઉનાળું છે નહીં મિત્રો. મિત્રો વાડી હવે થાય છે ગામડાનું ટેલેન્ટ, અને હું આણું ચાલુ થાય છે. જયંતિભાઈ આવ્યા હે, તો થોડાક સોંગ સાંભળી એના મોઢેથી. હાલો જયંતિભાઈ, હિન્દી ગુજરાતી મજા આવી લગારો ને, હવે અમે ફ્રી થયા હઈએ આપણે. હાલો મિત્રો, પેલા તો આપણે હે ને ભજન સાંભળીએ જયંતિભાઈ ને મોઢે. હાલો જયંતિભાઈ. હે જીરાણા જીન કે જો ફરી જેર મોકલે રે, અરે હીરાબાઈ કરે છે વનવાસ, રાણા જીન કે જો
પરીજેર મોકલે રે. ભાઈ ભાઈ એક દુ હિન્દી ટટકારો. યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં, મેરે કામ કી નહીં. વાહ કાય. યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં, મેરે કામ કી નહીં. યે બહારો ફૂલ બરસાઓ, હા મેરા મહેબૂબ આયા હૈ, મેરા મહેબૂબ આયા હૈ. હવાઓ રાગની ગાઓ, મેરા મહેબૂબ આયા હૈ, મેરા મહેબૂબ આયા હૈ. ભાઈ ભાઈ યે દિલ તું બિન નહીં લગતા નહીં, હમ ક્યાં કરે. ઇન્હેં કહ દો અબ એ જાને અદા, હમ ક્યા કરે. લુટે દિલ મે દિયા જલતા નહીં, હમ ક્યા કરે. હાય ભાઈ. તો મિત્રો, જયંતિભાઈ અવાજ વિડીયો એની ચેનલના માધ્યમથી હમણાં શરૂઆત કરે છે કા જયંતિભાઈ યુટ્યુબમાં. હવે ચેનલની લિંક આપણે આગલા વિડીયોમાં મૂકશું, ચેનલ ખુલી જાય પછી કા. એટલે સપોર્ટ દેજો મિત્રો, અને કલાકાર ખૂબ સારા છે. અને શું કહેવાય, ગામડાનું ટેલેન્ટ કહેવાય આ બધું. હજી તો આ થોડુંક શું કહેવાય કે બાકી હરખા હરખા દોસ્તારું ભેરા થાય, થુવાયણું થાય. એક દી આપણે કોમ્બિનેશન નહીં કરશું. તમારા મિત્ર વિક્રમભાઈ કા, વિક્રમભાઈ સાથે જુગલબંધી એક દી કરશું. એટલે ખાસ સપોર્ટ કરતા રહેજો મિત્રો. આ રીતે શું કહે, મારા વિડીયોના માધ્યમથી આપણું ગામડું, આપણી સંસ્કૃતિ, આપણી ખેતી, ગામડાનું ટેલેન્ટ ને આપણા મંદિરો ને આપણા ઉત્સવો ને આપણા પ્રસંગો બને ત્યાં સુધી સાચી રીતે અમે મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે મિત્રો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને જૂના મિત્રો લાઈક કરવાના ન ભૂલતા. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.